એસપીજી ના સભ્યો એ ફરી પ્રેમ લગ્ન નો મુદ્દો ઉઠાવ્યો છે. પ્રેમ લગ્ન પહેલા માતા પિતા ની મંજૂરી નો ઉઠાવ્યો છે મુદ્દો. જી હા, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં પ્રેમ લગ્ન માં માતા પિતા ની મંજૂરી નો કાયદો બનાવે સરકાર તેવી માંગ કરવામાં આવી. માતા પિતાને દીકરી 20 વર્ષની સાચવીને મોટી કરે છે, અચાનક કોઈ છોકરો તેમને લઈ જાય એ તેમને મંજૂર નથી. અજાણ્યા યુવકો માટે અમે અમારી દીકરીઓને મોટી નથી કરતા તેવું પણ તેમનું કહેવું છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે સરકાર આ માટે કાયદો બનાવે કે જો કોઈ પણ દીકરીને પ્રેમ લગ્ન કરવા છે તો તેના માટે તે પહેલાં માતા પિતાની મંજૂરી લે અને જો મંજૂરી મળે છે તો જ એ પ્રેમ લગ્ન કરે. તે પ્રકારનો કંઈક એક નિયમ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પાટીદાર સમાજ, કોઈ પણ સમાજમાં કોઈ પણ મા બાપ એવા નથી હોતા કે પોતાના બાળકનું ખરાબ ઈચ્છતા હોય. કોઈ પણ જ્ઞાતિ હોય, નાની મોટી કોઈ પણ જ્ઞાતિ હોય, મા બાપ હંમેશા પોતાના બાળકનું હિત જ ઈચ્છતા હોય છે. પણ હાલમાં જે ક્રેઝ ચાલ્યો છે કે વિદ્યાર્થી કાળ હોય અથવા તો કોઈ જગ્યાએ નોકરી કરતા હોય કે કોઈ બી દીકરા દીકરીઓ હોય છે એકબીજાનાથી આકર્ષાઈ અને જે લગ્ન કરી લેતા હોય છે, એના પછી લગ્ન પછી અમારી પાસે કેસ આવતા હોય છે કે વિધિન મહિનામાં 6 મહિનામાં એવી રીતના એમના વચ્ચે અંતર પડતા હોય છે. કારણ કે જે એમની રહેણસહેણ હોય છે, જે રહેણીકેણી હોય છે, એને કોઈ મેળ પડતો નથી હોતો, પરિવાર ઘણીવાર એક્સેપ્ટ બી નથી કરતો હોતો. તો આવી પરિસ્થિતિઓમાં દીકરીઓ દુઃખી થાય છે, એટલે એ દીકરીઓ અમારી પાસે આવે છે. એટલે અમે લોકો જે પાટીદાર સમાજની દીકરીઓ આવી ભૂલો કરે છે એને સુધારવા માટે આ કોન્સેપ્ટ લઈને ફરીએ છીએ. પણ સાથે સાથે એ પણ વિષય છે કે કોઈ પણ સમાજને આ દીકરા દીકરી લવ મેરેજ કરે તો મા બાપની સહી ફરજિયાત જરૂરી હોવી જોઈએ. મા બાપ નહીં તો એના કુટુંબની અથવા રેશનિંગ કાર્ડમાં આવતા કોઈ પણ વ્યક્તિની, લોહીના રિલેશનવાળી કોઈ વ્યક્તિની એક સહી હોવી જોઈએ, એ જરૂરી છે. એટલા માટે કે ક્યારેક બાળકો ડિસિઝન લેવામાં ઉતાવળ કરતા હોય છે અને જે અત્યારે આ પ્રેમનું ભૂત છે ને, જે કલર ચડ્યો છે એ ઉતરતો નથી, એમને એક તો ખબર જ નથી હોતી કે એ શું કરી રહ્યા છે. કેટલીક વખત એવું પણ બન્યું છે, અમારા ધ્યાને એવા કિસ્સા આવ્યા છે કે લગ્ન કરેલા યુવાનો હોય અથવા યુવતી હોય એ ફરીથી લગ્ન કરતા હોય છે અને જ્યારે ઘેર જાય ત્યારે ખબર પડે છે કે આ તો ઓલરેડી લગ્ન કરેલી વ્યક્તિ છે. તો આવા સમયે જો મા બાપ અંદર એન્ટર થયેલા હોય બંને પરિવારના, તો ક્યાંક ના ક્યાંક આવું બધું ખોટું થતું અટકે છે. કેટલીક વખત એવું બને છે કે બે બે બાળકોના બાપ હોય છતાં પણ આવી દીકરીઓને લઈ જતા હોય છે અને ગયા પછી ભૂલ એમની સમજાતી હોય છે. કેટલીક વખત ધર્મ પરિવર્તન કરાવીને પણ આવું બનતું હોય છે કે અહીંયાથી મુંબઈ લઈ જઈને ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવતું હોય છે, ફરવા જવાના બાને લઈ જાય છે અને ત્યાં આવું બનતું હોય છે. તો આ સમયે આપણે શું કરવું? તો એક આ એક વિષય અમને બધાને ચર્ચા કરતા અથવા તો અનુભવોના આધારે નક્કી કર્યો કે લગ્ન લવ મેરેજ કરવા હોય, લવ મેરેજનો વિરોધ અમે નથી કરતા, પણ લવ મેરેજ કરવા હોય તો બંને પરિવારમાંથી એક એક બ્લડ રિલેશનવાળી વ્યક્તિની સહી ફરજિયાત હોવી જોઈએ.